नमस्कार दोस्तों, शांति श्रम न्यूज में आपनु स्वागत छे। चालो नजर करिए आज ना समाचार पर। शांति श्रम न्यूज नी चैनल ने लाइक अने सब्सक्राइब करो अने बेल आइकोन पर क्लिक करो। प्रतिबंधित संगठन पीएफआई विरुद्ध कार्यवाही करता राष्ट्रीय तपास एजेंसी एनआईए देश में डजनेक स्थलों दरोड़ा पड़ा है, तेवा उत्तर प्रदेश, राजस्थान, महाराष्ट्र ने दिल्ली जेवा राज्यों समावेश थाय छे। एफपीआई पर गया वर्षे एंटी टेररिस्ट अनलॉफुल एक्टिविस्ट एक्ट एटले के यूएपीए उपाय हेठ प्रतिबंध मुकवामां आव्यो हतो। समाचार एजेंसी पीटीआई सूत्रों ने टाँकीने कहूं छे के नंबर 31/2022 हेठ आ दरोड़ो पाड़वामां आव्यो छे अने आ मामलो हिंसक अने गैरकायदेसर प्रवृत्तिओमां पीएफआई तेना नेताओं अने कार्यकर्ताओं की संडोवणी साथ संबंधित छे। केस साथ जोड़ायेला तमाम आरोपी हिंसक अने गैरकायदेसर गतिविधियों हेतु थी पटना ना फुलवारी शरीफ विस्तार में एकठा थया हता। दस कलाक में एक व्यक्ति ने 5,000 की कमाणी। भारत पाकिस्तान मैच में मोदी स्टेडियम की बाजू में दुकाने घरों ने कमाणी में बखा। बेग साचवना रूपया 100 तो पावर बैंक के हेन्ड्स फ्री रूपया 50 नो चार्ज। अमदावाद नरेन्द्र मोदी स्टेडियम में 14 ऑक्टोबर रोज भारत पाकिस्तान वच्चे हाई वोल्टेज मैच रमवानी छे। आ मैच ने लईने पुलिस द्वारा चुस्त पुलिस बंदोबस्त स्टेडियम में गोठवामां आवनार छे। स्टेडियम में मैच जोवा आवनार प्रेक्षकों मात्र मोबाइल अने पर्स लईने जई शकशे। कोईपण प्रकारनी प्लास्टिक बॉटल, बेग, लाकड़ी, पावर बैंक, हेन्ड्स फ्री सहित इलेक्ट्रॉनिक चीज वस्तुओं स्टेडियम की अंदर लई जई शकशे नहीं। त्यारे आ चीज वस्तुओनुं स्टेडियम की आसपास आवेली दुकानों घरों लोग चार्ज लईने साचवी आपे छे। जेमा बेग माटे 100 अने पावर बैंक के हेन्ड्स फ्री नो रूपया 5 नो चार्ज वसूलवामां, 50 नो चार्ज वसूलवामां आवे छे। आ बधी वस्तुओं प्रेक्षक पोताना जोखममां मूकी शके छे कारण के कोई वस्तु मिस थाय तो आ लोको जवाबदारी लेता नथी। પેલો શીલજ વાળો ફ્લેટ બેસ્ટ હતો, બસ તે આસપાસ દેરાસર નથી। ઓ યા, પેલો ગોલ્ડ સ્કાય વિલા વાળો ફ્લેટ ને, પણ ત્યાં હવે દેરાસર આવી રહ્યું છે। યસ, ધ ગોલ્ડ સ્કાય વિલા ની બાજુમાં જ આવી રહ્યું છે એક ભવ્ય જૈન શિખરબંધી દેરાસર। ધ ગોલ્ડ સ્કાય વિલા એન અલ્ટ્રા લક્ઝુરિયસ 4 and 5 BHK અપાર્ટમેન્ટ્સ એન્ડ ડુપ્લેક્સિસ બાય સામો રિયલ્ટી લિમિટેડ એટ સાયન્સ પાર્ક શીલજ। ગોડલધામ પ્રમુખ નરેશ પટેલ આજે સુરતની મુલાકાતે પહોંચ્યા હતા। તેમણે કામરેજ ખાતે ગોડલધામ કાર્યાલયનું લોકાર્પણ કર્યું, ત્યારે હાલ પ્રેમલગ્નમાં માતા પિતાની મંજૂરીના ઉઠેલા મુદ્દે અંગે નરેશ પટેલે પ્રતિક્રિયા આપી। તેમણે કહ્યું કે પ્રેમલગ્ન એ કોઈ ખરાબ વસ્તુ નથી, પણ ચોક્કસપણે એવું માનું છું કે જેને નીચે આપણે 20 થી 21 વર્ષના થયા છીએ, જેના ધાવણ થકી 25 વર્ષના થઈએ, જેને સહારો આપી મોટા કાર્ય કર્યા હોય, એના અંધારામાં રાખી લગ્ન કરવા યોગ્ય નથી। પ્રેમ કરવો સહજ નથી, પ્રેમ થવો જોઈએ। માતા પિતાની મંજૂરી હોય તો લગ્ન કરવા જોઈએ, પરંતુ કાયદામાં સુધારો એક પ્રક્રિયા છે। પ્રક્રિયા રોજેરોજ ચાલતી રહેશે, ફેરબદલ થતા રહેશે, તે એક સરકારી મુદ્દો છે। દસ થી 12 જાન્યુઆરી 2024 દરમિયાન યોજાનાર વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટને લઈને આજે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મુંબઈમાં વિવિધ બિઝનેસમેન સાથે મુલાકાત કરી હતી। મુંબઈ ખાતે રિલાયન્સના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણી સાથે મુખ્યમંત્રીએ 1-to-1 બેઠક કરી હતી, જેમાં તેમની સાથે આગામી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ તથા ઔદ્યોગિક મૂડીરોકાણ અંગે તેમજ ગુજરાતમાં ફ્યુચર રેડી મેગા પ્રોજેક્ટમાં સહભાગીતાનું ફલક વ્યાપક બનાવવા અંગે ફળદાયી ચર્ચા કરી। બુધવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટની બેઠક યોજાઈ હતી। બેઠક બાદ કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું કે કેબિનેટ બુધવારે મેરા યુવા ભારતની સ્થાપનાને મંજૂરી આપી છે। કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું કે દેશ અને વિદેશમાંથી કરોડો યુવાનોનો માય ભારત પ્લેટફોર્મ સાથે જોડાશે, તેનાથી ભારતને વિકસિત અને આત્મનિર્ભર બનાવવાનું સપનું સાકાર થશે। આના દ્વારા યુવાનો તેમની આકાંક્ષાઓને પૂર્ણ કરી શકશે, તે 31 ઓક્ટોબરે રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવશે।
આ દિવસે લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિ છે. અનુરાગ ઠાકુરે કહ્યું કે દેશ દરેક માટે પ્રાથમિકતા છે. ભારતના વર્તમાન અને ભવિષ્યને ધ્યાનમાં રાખીને અમે માય ભારત પ્લેટફોર્મ લાવ્યા છીએ. આ માત્ર યુવાનોની ભાગીદારી માટે છે. અમદાવાદમાં રમાનારી હાઈ વોલ્ટેજ ભારત પાકિસ્તાન મેચ પહેલા ચાહકોનો ઉત્સાહ ચરમસીમા છે અને સાથે જ લેભાગુ તત્વો પણ સક્રિય થઈ ગયા છે. કારણ કે અમદાવાદમાંથી મેચની બનાવટી ટિકિટ પકડાઈ છે અને આ લોકોએ 50 નકલી ટિકિટનું વેચાણ કર્યું છે. આ ટિકિટ 2000 થી 20000માં વેચી અત્યાર સુધીમાં 3 લાખની કમાણી કરી છે. આરોપીઓ સોશિયલ મીડિયામાં માધ્યમથી ટિકિટનું વેચાણ કરતા હતા. આવી રીતે વેચાણ કરવા માટે 200 જેટલી ટિકિટો તૈયાર કરી હતી. ધ્રુમિલ નામના આરોપીએ કડીથી ઓરિજિનલ ટિકિટ મેળવી હતી, જેના આધારે બનાવટી ટિકિટ બનાવવાનો ખુલાસો થયો છે. ટિકિટ સાથે એક યુવાન સાથે કુલ 4ની ધરપકડ કરવામાં આવી છે. ક્રાઇમ બ્રાન્ચે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. બોળકદેવની કૃષ્ણા જેરોક્ષ નામની દુકાનમાં આ ટિકિટ છપાઈ હતી. આ દુકાનમાં દરોડા પાડવામાં આવ્યા અને ટિકિટ પ્રિન્ટ કરેલા 25 પેજ કબજે કરવામાં આવ્યા છે. સિમકો સનલાઇટ ટેન્ટ્સ કવિન્સ આફ્ટર મશીનથી કલર બનાવનાર નવીન ઘરને સુશોભિત કરવા એકવાર અવશ્ય મુલાકાત લો. સિમકો સનલાઇટ ટેન્ટ્સ ગુજરાતની શાન ગણાતી એશિયાટિક સિંહોનું વેકેશન ટૂંક સમયમાં પૂર્ણ થશે. 16 ઓક્ટોબરથી સાસણમાં પ્રવાસીઓ કરી શકશે સિંહના દર્શન. સાસણમાં સિંહ દર્શન માટે ઓનલાઈન બુકિંગ આગામી ડિસેમ્બરથી ફૂલ થઈ ગયું છે. પ્રવાસીઓ ઓફિશિયલ વેબસાઇટ પરથી પરમિટ બુકિંગ કરે છે. દર વર્ષે 16 જૂનથી 15 ઓક્ટોબર સુધી 4 મહિના સાસણ ગીર પ્રવાસીઓ માટે બંધ રહે છે. ચોમાસુ અને વન્ય પ્રાણીઓના પ્રજનન કાંડને લઈને પ્રવાસીઓ માટે સાસણ ગીરમાં પ્રવેશ બંધી હોય છે. છેલ્લી સિઝનમાં રેકોર્ડ બ્રેક 7.5 લાખ જેટલા પ્રવાસીઓએ કરી હતી સાસણ ગીર જંગલ સફારીની મુલાકાત.